सात भाई बहन अमे एक दस बाय दस ना एक नानकड़ी ओरडी में मोटा थे। आम कहूँ तो मतलब हूँ 70 रुपयानी मजूरी करवा जे छाणियों खातर उपाड़वा पण गयेलो छु। डेरी में जतो त्याज मने कॉल लेटर मिलेलो भारतीय सेना में तमे जॉइन थई गया छो। अने नमस्कार, मारु नाम रसिकजी पोपटजी मिश्रा, गाम ढुआ, तालुको ओडिशा, निवृत्त आर्मी मैन अने अत्यारे ठाकुर समाज कर्मचारी मंडलनो सभ्य, जे डीसा तालुकामां लाइब्रेरी चलाई रह्यो छु। मारो फेमिली बिल्कुल मिडल परिवारथी बिलोंग करूँ छू। सात भाई बहन अमे एक दस बाय दस ना एक नानकड़ी ओरडीमां मोटा थयेला। मोटा भाई जीप बॉडी काम में मजूरी जता ने पिताजी जे पेला केनाल ऊपर मशीन होता एनी रिपेरिंग ने वो काम करता। माँ घर काम ने खेतर नु खेत मजूरी ऊपर ज अमारु निर्भर हतु बधु। ए संघर्ष साथे मारो भणवानु अने जीवन चालू थयु। दस धोरण सुधी हूँ ढुआमां ज भण्यो। त्यार बाद दस अने अग्यार अने बार डीसा सेंट जेवियर्स अपने SCW हाईस्कूल जे अत्यारे महाराणा प्रताप तरीके ओळखाय छे एमां मारुं 12मा धोरण सुधीनो अभ्यास चालू। अभ्यास दौरान ज मैं आर्मीनी भर्ती जोईली। संघर्षमां तो ज्यारे दस पछी मैं कीधुं के मिडल परिवारथी तो बिलोंग करूँ छूँ तो घणा बधा मारे पण मजूरी करवी पड़ती। पिताजी खेत मजूरी करता तो मने दसमू भणता भणता पण एवुं थतुं के हवे आपणे मोटा थई गया छे, पिताजी जोड़े काम ना करावुं जोईए। तो मैं घणुं बधुं काम उपाड़ी लीधुं हतुं। आम कहूँ तो मतलब हूँ 70 रुपयानी मजूरी करवा जे छाणियों खातर उपाड़वा पण गयेलो छूँ। मारा पप्पा ड्राइवर तरीके हता ने मने ए लई जता કે કંઈક આપણા ઘરમાં બે પૈસા જોડાશે આનાથી। તો એ મારી જ મજૂરી જે હું ખાતર ઉપાડી અને બીજા ગામમાં નાખવા જતા અને ત્યાંથી જે મજૂરી મળતી એમાંથી હું પૂરેપૂરા 70 રૂપિયા મળતા એ ટાઈમે, તો એ પૂરેપૂરા હું ઘેર આપી દેતો। અને એમને પણ દુઃખ થતું કે છોકરો હવે પિતાજી સામે આપણે ટોપલો કે લોડિયું ખાતરનું ઉપાડતા હોય એટલે એમ તો થાય, પણ ના, મેં કીધું હું હવે તમે કામ મત કરો હું કરીશ। એના પછી 11 ધોરણ ચાલુ હતું એમાં પણ હવે ભણવાનું અને કામ બંને સેટ ના થતું, તો મેં એક મારા ફઈના છોકરાને કીધું કે મારે આવી રીતે તકલીફ છે તો મને ક્યાંક કામ અપાવો। તો મહેસાણા દૂધસાગર ડેરીમાં પણ મેં પછી ભણવાના ધોરણે જ ભણવાનું ગેરહાજર હાજર ગેરહાજર કરીને ત્યાં બનાસ ડેરીમાં પણ 7-8 મહિના કાઢ્યા। ત્યાર પછી ત્યાં ડેરીમાં જતો ત્યાં જ મને કોલ લેટર મળેલો કે તમારે ભારતીય સેનામાં તમે જોઈન થઈ ગયા છો અને આ તારીખે તમારે હાજર થવાનું છે। એ લેટર પણ મને જોઈનિંગની તારીખ પણ નીકળી ગઈ હતી, છતાં પણ દોડાદોડમાં અમે પહોંચ્યા, ત્યાં રિપોર્ટ કર્યો તો ત્યાં જોયું કે તમારી તો જોઈનિંગ તારીખ નીકળી ગઈ છે। પણ ત્યારે મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ એવું મને લેટર જ લેટ મળ્યો છે। તો ત્યાં સાહેબ જે બી હતા એ સારા હતા એટલે મેં એમને એક્સેપ્ટ કરી લીધો લેટર મારો અને મારી જોઈનિંગ કરી લીધી। મારી સાથે જેટલા પણ કેન્ડિડેટ ભરતી થયા હતા એ એમની ટ્રેનિંગ ચાલુ થઈ ચૂકી હતી, હું ગુજરાતથી માત્ર એકલો, કેમ કે બધા તો જતા રહેતા, એમના જેવા કોલ લેટર મળ્યા એમના તારીખ પ્રમાણે બધા નીકળી ગયા હતા। છતાં પણ અહીંયાથી ઓફિસથી ભાઈ એ ટાઈમે લોકો મદદ કરતા એ તો જોયું મેં, કે ભલે ડિફેન્સમાં હતા એ લોકોએ પણ જ્યારે મેં કીધું કે સાહેબ હું આવી રીતે બહાર હતો અને આવી રીતે મને લેટર ડેરીમાં મળ્યો, તો એમને મને સ્વીકારી લીધો અને એમણે મને એકલાને હૈદરાબાદ ટ્રેનિંગ માટે સિંગલ પર્સનને મોકલ્યો હતો। અને હૈદરાબાદ પછી મેં એક વર્ષની ટ્રેનિંગ લીધી અને ત્યારબાદ મને પોસ્ટિંગ મળ્યું પંજાબ પહેલું। ત્યાં ઠીકઠાક નોકરી કરી, પંજાબ પછી ફરી જમ્મુ ગયા,
જમ્મુથી જમ્મુથી ફરી પાછા કશ્મીરમાં પોસ્ટિંગ થયું, કશ્મીરથી પણ ફરી કશ્મીરમાં કશ્મીરમાં, એટલે 5 વર્ષ કશ્મીરમાં કશ્મીરમાં કાઢ્યા. ત્યાં આતંકવાદમાં પણ મને 18 મહિના ઓપરેશનલ એરિયામાં પણ ડ્યુટી મળી. એ દરમિયાન મારા સાથી મિત્રો ઘણા બધા શહીદ પણ થયા, એ યાદ કરવાથી પણ અત્યારે અવરવા ઊભા થઈ જાય એવી વાતો છે. એટલે એવા ઘણા બધા પડકારો આવ્યા. એક દુઃખદ જીવન એવું ડોકલામ પણ તમે ડોકલામ વિવાદ સાંભળ્યો હશે. છેલ્લે મારે લગભગ નોકરી પૂરી થવાના છેલ્લા વર્ષમાં સિક્કિમ, જે ડોકલામ વિવાદ ચીન સાથે ચાલતો હતો, એમાં પણ મને 1 વર્ષ ડ્યુટી મળી. ત્યાં પણ સેમ એવો માહોલ સર્જાયો કે યુદ્ધ થઈ જ જશે, યુદ્ધ થઈ જ જશે. તો ત્યાં પણ અમે આખા પહાડો ખોદી નાખતા, જેમ ઉંદર ખોદતા ને એમ પહાડ, કેમકે બચવા માટે કોઈ પોતપોતાની બંકરો પોતે જ બનાવવાના. એટલે રાત રાત માણસમાં કેટલી ક્ષમતાઓ હોય છે એ ત્યાં ખબર પડે છે કે માણસ કેટલો જાગી શકે, કેટલો થાકી શકે, કે 23-23 કલાક કામ કરવું પડે ને ત્યારે ચાલુ વરસાદમાં પણ માણસ સૂઈ જાય છે. શરીર એટલું બધું થાકતું હોય છે કે પાણી પડતું હોય તો માણસ સૂઈ જાય છે. એટલે માણસ તારે તો આમ ગમે તે કરી શકે, માણસમાં ક્ષમતાઓ તો એટલી બધી છે, બસ પોતાને ઓળખવાની જરૂર છે. ત્યાંથી જો આવા મુશ્કેલ સમયમાંથી હું અહીંયા આવ્યો, પહેલાં તો ભગવાનનો ખૂબ આભાર માન્યો કે મને ઠીકઠાક ઘેર લાવ્યો, અને લાવ્યા પછી જ આ જીવન મેં કીધું આપણે વ્યર્થ તો નથી જ કરવું, કંઈક કારણ માટે ભગવાને આપણને બચાવીને લાયા છે. તો મેં ગામમાં પ્રશિક્ષણ થોડું ચાલુ કર્યું કે છોકરાઓને આપણે તૈયાર કરવા. પોતે જંગલ, ગામમાં કોઈ મેદાન નહીં, કોઈ સપોર્ટ કરે નહીં, સરપંચો કોઈને શિક્ષણ કે કોઈને આ વિશે રસ જ નહીં, પોતે જ આપણે હાથમાં ભાઈ કોડિયો હોશી લઈને નીકળી પડ્યા. છોકરા 4-5 જોડાણા જંગલ કાપીને નાનકડું મેદાન બનાવ્યું, અને એ મેદાનમાંથી જેવા જેવા છોકરા દોડતા દોડવા લાગ્યા, છોકરા પણ જોડાતા ગયા. મેદાનની શરૂઆત 5-15થી થઈ અને આમાં 150 જેવા છોકરા પછી મારી સાથે જોડાણા, અને જંગલ પણ એટલું સાફ થઈ ગયું અને બહુ સરસ મેદાન બની ગયું. અત્યારે ઢુવા રનિંગ ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે. એની પણ બહુ લોકોએ સરાહના કરી, ત્યાં ઘણા બધા લોકોએ સારા એવા કોમ્પિટિશનો પણ રાખ્યા. તો એનાથી પણ ગામની એક અલગ ઓળખ ઊભી થઈ કે રસિકજી એક સારમી આવી રીતે ટ્રેનિંગ ત્યાં ઢુવા રનિંગ ગ્રાઉન્ડમાં કરાવે છે. અને મારા આયા બાદ મારા ગામમાં પણ 14 છોકરા સેનામાં જોડાણા, તો એક બહુ મોટી સફળતા મળી અને એથી બહુ દૂર દૂર સુધી આની ખ્યાતિ થઈ. અને એ દરમિયાન જ અમને વિચારાયેલો કે આપણે આ લાઇબ્રેરી વિશે પણ કંઈક કરીએ, કે બે પાસા મજબૂત હશે તો આપણને સફળ થતાં કોઈ રોકી નહીં શકે. એકલું ફિઝિકલ અથવા એકલું રીડિંગ એ સફળતા માટે પૂરતું નથી. એટલે જ અમારા બહુ સારું ગ્રુપ છે, ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા, એમાં અમારે ચર્ચાઓ થતી કે આપણે કંઈક કરવું જોઈએ સમાજ માટે. આપણે જો કર્મચારીઓ બધા મળીને કંઈક લાઇબ્રેરી છે કે છોકરાઓ માટે કંઈક પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે એવું કંઈક પ્લેટફોર્મ તૈયાર કરીએ. આ ચર્ચાઓ ચાલતી 3-4 મહિનાથી ચાલતી જ હતી, અને એ દરમિયાન હું 2020માં રિટાયરમેન્ટ આવ્યો. તો આ વિચાર મેં કીધું ચલો અમલ આપણે કરી દેવો જોઈએ, કામ સારું છે અને જો થોડી સફળતા મળે ના મળે પણ શરૂઆત ના કરવી એ તો એ ક્યારે શરૂઆત નહીં કરો તો શરૂઆત થાય જ નહીં, ભલે સફળતા કે નિષ્ફળતામાં શરૂ કરી દો. તો અમે વિચાર ગ્રુપમાં મૂક્યો તો એમાં સભ્યોએ પણ સારો રિસ્પોન્સ આપ્યો, અને 70 જેવા સભ્યો અમે શરૂઆતમાં અમે 1000 રૂપિયા એવી મેમ્બર ફી રાખી અને શરૂ કર્યું. અને તો લોકોએ જે મેમ્બરો હતા એમને પણ ગમ્યું, ને એમને કે ના અમારે પણ સભ્ય બનવું છે ને સમાજ માટે, આપણે પણ કંઈક યોગદાન આપવું છે. તો 70-1000 રૂપિયા અમે ફર્સ્ટમાં ફાળો ભેગો કર્યો, અને ફાળો અમે પડ્યો ના રાખ્યો કે ના આપણે ફાળો આવ્યો છે એનો તરત ઉપયોગ કરી જ દો, પડ્યો રહેશે તો પછી એમાં વર્ષોથી ઘણા બધા એ પેન્ડિંગને પેન્ડિંગ જ પડતા રહે. અમે અમલ કર્યો અને અમને સફળતા મળી. પાટણથી અમે
મુકેશભાઈ ને અમારા ગામમાં ઘણા બધા સારા મેમ્બર હતા, એમના કોન્ટેકોથી પછી અમે સેકન્ડમાં ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર હોલ કે રૂમ કંઈ રાખ્યા પહેલાં અમે ફર્નિચર ખરીદી લીધું. અમારું કોઈ પેલું નહોતું કે મળશે કે નહીં મળશે, પણ પછી આ લઈ દીધું, હવે મૂકવું ક્યાં. તો પછી સમાજના એક હતા રસિકજી કરીને કોરી ચલાવે છે કે ચલો સમાજનો સામાન છે ને મારું સ્ટોરમાં મૂકી દો. એમણે એક મહિના સુધી ત્યાં પડ્યું રાખ્યું. પછી અમે લાઇબ્રેરી માટે હોલ શોધવાનું ચાલુ કર્યું. તો બિઝનેસ વર્લ્ડમાં અમે એક ભાડાથી 15,000 ભાડાથી એક નાનો હોલ લીધો અને એમાં આ ફર્નિચર સેટઅપ કર્યું અને છોકરાઓને સેટઅપ તો કરી દીધું. છોકરા તો જોઈએ વાંચવા માટે, શરૂમાં તો કોઈ આવે પણ નહીં અને ઉલટાના પેલા કે બીજા લોકો આમ કે આ વળી શું નવું કરવા બેઠા છે સમાજમાં, આ તો વળી ચાલતું હશે. છતાંય મેં કીધું હવે ચાલુ જ કરો, આપણા ગામના કે આજુબાજુના જે કર્મચારીઓ હતા કીધું આપણે આપણા છોકરાઓથી ચાલુ કરો, જે બી આ ગરીબ છોકરા આજુબાજુ છે જેને કદાચ લાઇબ્રેરીની ફી નથી ભરી શકતા એવા છોકરાઓને આપણે લઈને ચાલુ કરીએ. તો શરૂમાં 1-2 મહિના તો છોકરાના આવે, હવે આપી દીધું, આટલું બધું ખર્ચ કરી દીધું છે, હવે રૂમ રાખ્યું હોલ રાખી દીધો છે અને છોકરા નહીં આવે તો આપણે શું કરશું. પણ નહીં કે સારું કામ હાથમાં લો તો એમાં પછી કુદરત સૂર પૂરે છે અને છોકરા થોડે થોડે ચાલુ જાય. મહિના પછી 15, 20, 25 અને એ વર્ષ આવતા આવતા એ અમારો જે હોલની કેપેસિટી હતી 50 છોકરાઓની એ ફૂલ થઈ ગઈ. એટલે હવે પાછું ફરી પાછી ટેન્શન કે હવે આટલા છોકરા હવે બિહાડવા ક્યાં, હવે ના કોને પાડો. છોકરા તો બહુ આવે, છોકરીઓ આવવાનું ચાલુ થયું. જેમ જેમ વિસ્તાર વધતો ગયો, પ્રચાર થતો ગયો, એમ એમ લોકો પણ વધારાયા. તો ત્યાં ને ત્યાં આવે ના મેં સમાજ છોકરા આવે છે ના તો આપણે કોઈને પડાય નહીં. તો બીજો હોલ બાજુમાં અમે તરત પછી 11,000 ભાડું કરી અને બીજો હોલ તાત્કાલિક જ રાખી દીધો અને ફર્નિચર પણ પછી એમાં ફરીથી એક સેકન્ડ એક દિશામાં લાઇબ્રેરી બંધ પડી હતી એનું લઈને અમે એમાં ચાલુ કરી દીધું. તો જો 3-4 મહિના થયા તો 150 જેવા છોકરા ત્યાં ફરી પ્લસ થઈ ગયા, જે શરૂઆત 15 થયેલી ને પછી 150. પછી ભાડું પણ 26,000 રૂપિયા, મેન્ટેનન્સ લાઇટ બિલ વગેરે પણ વધુ, એટલે 50,000 રૂપિયા ભાડું થવા માંડ્યું. ફંડ અમારી જોડે એટલો બધો કંઈ ખાસ હતો નહીં. પછી છતાંય ના કીધે જ રાખ્યું કે ના સમાજમાં જો શિક્ષણની ભૂખ લાગી છે તો પછી આને આપણે બંધ નથી થવા દેવું. પછી સમાજ આગળ પણ અમે આનો પ્રસ્તાવ મૂક્યો કે હવે તમે થોડોક આપણો સમાજ જો અમને સપોર્ટ કરે તો આને અમે વધુ પણ લઈ જઈ શકીએ આગળ અને વધારે છોકરાઓને પણ આપણે ભણાવી શકીએ. જે છોકરા દૂર દૂરથી આવે છે અથવા જે છોકરાઓને પુસ્તકો નથી, જેને ભાડાને નથી, ત્યાં સુધીની પણ અમે સગવડો આપવાની ચાલુ કરી. તો એક એવો પ્રચાર થયો પોઝિટિવ કે જો છોકરાને ખરેખર આગળ વધવું હશે તો એ જરૂર આમાંથી કંઈક કરીને વધશે કે. અને અમારો ગ્રુપનો મોટિવ જ એ હતો કે કોઈ છોકરું કોઈ ટેલેન્ટ પૈસાના અભાવે કોઈ શિક્ષણથી વંચિત ના રહી જાય કે મારે ભાડું હોત તો આવો. તમે ભાડા સુધી પણ છોકરાઓને આપતા કે લે તું ભાડું અને તું રેગ્યુલર આવે અહીંયા વાંચવા. તો એવી રીતે ચાલતું ગયું. પછી પુસ્તકો પણ અમે સીધા કંપની જે મેન્યુફેક્ચરિંગ છે એમના જોડેથી સંપર્કો કરીને અડધી કિંમતે પુસ્તકો લઈ લઈને છોકરાઓને વિતરણ કર્યા. પછી ક્લાસીસ ચલાયા અને અમને પહેલી જ મતલબ પહેલાં જ વર્ષમાં 25 જેવા છોકરા કુદરતી પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવીને એના અમને સફળતા બહુ સારી મળી. 21 પોલીસ કોન્સ્ટેબલ એક જ બેન્ચમાં અમારા લાઇબ્રેરીથી પાસ થઈને નીકળ્યા. એટલે એટલી બધી પોઝિટિવ ચર્ચા ચારે ખૂણે થઈને કે આ લાઇબ્રેરીમાંથી આટલા છોકરા લાગ્યા. તો પછી સમાજે પણ અમને વધાયા અને બધાએ સપોર્ટ કર્યો. તો સમાજના જ્યારે એક મંચ ઉપર ભેગા થયા તો અમે વિચાર મૂક્યો કે હવે અમે આ પોતાનું હોત તો કદાચ આનાથી વધારે આપણે કરી શકીએ. અને વિચારને સમાજે આગેવાનોએ બધાએ વધાવી લીધો અને એમને પણ સપોર્ટ કર્યો કે ના બરાબર છે કે દર મહિને 26,000 ભાડું અને મેન્ટેનન્સ જેવું બધું સમજીને 70-80,000 ખર્ચ આપી બીજાને આપી, એના કરતાં જો પોતાનો હોલ આપણા સમાજનો હોય તો સમાજના પૈસા સમાજમાં રહે અને સમાજમાં છોકરાઓને આપણે એટલું બધું આપી શકીએ. તો બહુ સારો રિસ્પોન્સ મળ્યો અને અત્યારે પછી અમે 2021 15 ઓગસ્ટના દિવસે પોતાનો હોલ
જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ 66 લાખના ખર્ચે રાખી લીધું પોતાના 44 લાખમાં, અને પછી આ મેન્યુફેક્ચરિંગને આ બધું પાર્ટીશનને બધું કરે એમ કરીને 66 લાખ રૂપિયામાં તૈયાર થયો. અહીંયા આવ્યા પછી પણ બીજા વર્ષમાં 30-34 છોકરા ફરીથી ગવર્મેન્ટ જોબમાં લાગ્યા. આમ ટોટલ આ લાઇબ્રેરીમાંથી આજ સુધીમાં 66 દીકરા દીકરી વિવિધ પ્રકારની નોકરીઓમાં લાગ્યા, જેનું જે સમાજે આમાં યોગદાન કર્યું જેણે પણ કર્યું એને અમે એક એક રૂપિયો નહીં કે સોને મઢીને પાછો આપ્યો. કેમ કે 66 છોકરા જે લાગ્યા ને એ કદાચ લાઇબ્રેરી ના હોત તો 66 ના લાગ્યા હોત, અને જે એમના મા બાપોના અથવા એ જે ગામોના અમને આશીર્વાદ મળ્યા એ અલગ થી. અને અત્યારે એ જ અભાવ આ નવા છોકરાઓને ના પડે એ માટે કાંઈક અમારી નવી પહેલ છે, નવી શરૂઆત છે. અને અમારું મોટિવ એ જ રહ્યું છે કે જો તને તારી ચિંતા છે તો અમને તમારી ચિંતા છે, ભણવાનું તમારે છે, દિશા અમે બતાવીશું. હું જો સંઘર્ષ કરીને એક આ રીતે નોકરી કરીને આવી શકું, મને કંઈ કોઈ સપોર્ટ કરવાવાળું પણ નહોતું, છતાં જો આપ એક મિડલ પરિવારમાંથી નીકળી અને અત્યારે તમે જોઈ રહ્યા છો એક આવું સામ્રાજ્ય જો ઊભું કરી શકતો હોય, તો આપને અહીંયાથી જે પણ સુવિધા મળે છે, જે પણ પુસ્તકો છે કે જે પણ માર્ગદર્શન છે, તો આમાં તમે તમારી જેટલી સીમાઓ છે એટલી તમે પાર કરી શકો છો. આમાં કદાચ હું તો એટલો બધો ભણ્યો પણ નહોતો કે બાર, મેં કીધું કે 12 ધોરણ ભણ્યો છું, પણ તમને અહીંયા અમે, તમે લગભગ બધા ગ્રેજ્યુએટ જ છો, તો તમે મારાથી પણ સારી ક્લાસ 1 ક્લાસ 2 એ સારી પોસ્ટોમાં પણ જાઓ અને મા બાપનું ગામનું નામ રોશન કરો એવી શુભકામનાઓ. જે સમય તમને મળ્યો છે એને વેડફશો નહીં, મા બાપની આશાઓ ઉપર ખરા ઉતરવાનો પૂરો પ્રયત્ન કરો. મોટિવેશન જો હું કંઈ માનતો નથી, મા બાપની પરિસ્થિતિ જોઈ લેવી, એનાથી મોટું આ દુનિયામાં કોઈ મોટિવેશન નથી. અને એ જ તમને પ્રેરણા આપવું જોઈએ કે જો આપણી સામે પિતાજી કે માં કામ કરતા હોય ને તો આપણે બેસી નહીં રહેવાનું, આપણે એમને ક્યારેય કામ ન કરવું પડે એવી જ પ્રયત્નો કરવાના, કે એમને ગર્વ થવો જોઈએ કે ના, એક મેં વાઘ પેદા કર્યો છે, આ છોકરો મારાથી પણ બહુ આગળ જશે અને પરિવારનું, કામનું, સમાજનું અને આ દેશનું નામ રોશન કરશે.